છે ગુજરાત આગળ વધશે। ગુજરાતના બણગાતો ખૂબ ફેંકવામાં આવે છે, પરંતુ આજે રાજ્યના શિક્ષણ મંત્રીએ એ સાબિત કરી દીધું કે જેને ભણવું હોય તે પોતાની રીતે ભણે, સરકાર કંઈ તમારા માટે નહીં કરે। કારણ કે એક વિદ્યાર્થી કે જે પોતાના નાના ભાઈ બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં ભણાવવા માટે શિક્ષણ મંત્રી પાસે પહોંચ્યો, રજૂઆત કરી, કલેક્ટરની ભલામણનો લેટર બતાવ્યો, પરંતુ શિક્ષણ મંત્રીએ ઊંચા હાથ કરી લીધા। વિદ્યાર્થી વિવેકે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી કે મારા માતા પિતાની સ્થિતિ ખરાબ છે, મદદ કરો, પરંતુ શિક્ષણ મંત્રીએ પ્રવેશ બાબતે મદદ કરવાની ના પાડી દીધી અને કહ્યું કે કેન્દ્રીય વિદ્યાલય કેન્દ્ર હસ્તક હોવાથી મદદ નહીં કરી શકાય। જો કે શિક્ષણ મંત્રીનો આ પ્રકારનો જવાબ સાંભળતા જ વિદ્યાર્થી રડી પડ્યો। એવું લાગ્યું જાણે ગરીબોનું આજે કોઈ નથી, સરકારે બસ માત્ર ને માત્ર વોટ બેંક પૂરતી જ ગરીબો અને જનતાની યાદ આવે છે, બાકી રામ રાજ્ય પ્રજા સુખી જેવો માહોલ છે। સરને બોલા કે કેન્દ્ર સરકાર કે લેવલ મે વો સ્કૂલ આતી હૈ, યાની ગવર્નમેન્ટ ઓફિસર કે બચ્ચે હી ઉસમે પઢ સકતે, દૂસરે કોઈ નહીં પઢ સકતે, ઇસલિયે નહીં હોગા। ઓર કુછ કા? દૂસરી કોઈ સ્કૂલ મે કુછ નહીં કા, ફિર ડાયરેક્ટ બહાર નિકલ ગયા મેં। सर ने कुछ नहीं बोला, डायरेक्ट मैं बाहर निकल गया। सर ने खाली इतना ही बोला मुझसे कि नहीं होगा। तो आज मुद्दे संवाददाता राजेंद्र लाइव जुड़े गया से। जी राजेंद्र, विद्यार्थी विवेक दास शिक्षण मंत्री भूपेंद्र सिंह पासे मुलाकात करी, रजूआत करी के केंद्रीय विद्यालय में તેનું એડમિશન, તેના નાના ભાઈ બહેનનું એડમિશન કરી આપવામાં આવે, પરંતુ તેને નાલેશી ત્યાંથી મળી છે। અમદાવાદના શાહીબાગથી ગાંધીનગર સ્વર્ણિમ સર્કુલ 1 સુધી તે પહોંચ્યો હતો અને સતત 5 કલાક સુધી તેને શિક્ષણ મંત્રીની રાહ જોઈ અને ત્યારબાદ શિક્ષણ મંત્રી તેમને મળ્યા હતા। ત્યારબાદ જે વિવેક દાસ હતો એને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી કે મારા બે નાના ભાઈ બહેન છે જેમને ઉચ્ચ એટલે સારું શિક્ષણ મળે અને કેન્દ્રીય વિદ્યાલયમાં એનું એડમિશન થાય એવી એક રજૂઆત કરી હતી અને શિક્ષણ મંત્રી પાસે મદદ માગી હતી, પરંતુ શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે જે કેન્દ્રીય વિદ્યાલય છે એ કેન્દ્રના હસ્તક આવે છે અને એની અંદર જે ઉચ્ચ અધિકારીઓ હોય છે, જે ખાસ કરીને કેન્દ્રીય કર્મચારીઓ હોય છે, એમના બાળકો જે એમાં અભ્યાસ કરતા હોય છે, એટલે કે હું કોઈ પણ પ્રકારની મદદ નહીં કરી શકું, એ પ્રકારનો જવાબ શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો। જોકે આ જવાબ સાંભળી અને વિવેક દાસ બહુ નિરાશ થયો હતો અને રડતો રડતો તે બહાર આવ્યો હતો અને તેને મદદની ગુહાર પણ કરી હતી। જો કે વિવેક દાસ હિંમત નથી હાર્યો, તેને પ્રયત્નો શરૂ રાખ્યા છે, ત્યાં સુધી તેના બહેન અને જે ભાઈ છે એનું એડમિશન નહીં થાય ત્યાં સુધી તે લડતો રહેશે। તેને કહેવું છે કે હું ન્યાયિક લડત લડવા માટે પણ તૈયારી એને દર્શાવી છે, હું આ બાબતે કોર્ટમાં જઈશ, કારણ કે ગરીબ જે બાળકો જે ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે પરંતુ તેમને કેમ સારી એટલે કે સરકાર હસ્તકની કેન્દ્રીય શાળામાં એડમિશન નથી મળતું। કલેક્ટર જ્યારે ભલામણ કરતો હોય છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા જે ભલામણ કરવામાં આવે છે, તેમ છતાં કેમ એડમિશન નથી મળતું, તો આ બાબતને લઈને તેને ન્યાયિક લડત લડવાની પણ તૈયારી દર્શાવી છે। જો કે એ માત્ર 15 વર્ષનો છે, પણ 15 વર્ષની અંદર એની અંદર એ નોલેજ છે કે ક્યાં રજૂઆત કરવાની, તે છેક શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો હતો, એટલે કે એની હિંમતની પણ દાદ આપવી જોઈએ, તેની લડતની પણ દાદ આપવી જોઈએ। જો કે એ સફળ નથી થયો, પરંતુ એની લડત તો શરૂ છે, ખાસ કરીને તે પોતાના નાના ભાઈ અને બહેને એક આઈએએસ ઓફિસર બનાવવા માંગે છે, સારું ઉજ્જવળ ભવિષ્ય એમનું બને એ પ્રકારનો પ્રયત્ન કરવા માંગે છે અને પોતે પણ 10મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે, એટલે કે અત્યારથી જ તે પોતાના ભાઈ બહેનને ઉચ્ચ શિક્ષણ મળે તે માટેની લડત લડી રહ્યો છે, કારણ કે તેના માતા પિતા છે એ મજૂરી કરે છે અને એટલું શિક્ષણ નથી મેળવી શકે કે એમને એ ખ્યાલ આવે કે ક્યાં રજૂઆત કરવાની છે, તેમના કારણે તે ખુદ બહાર નીકળ્યો છે અને તમામ જે ખાતાઓ છે ત્યાં એ રજૂઆત કરવા પહોંચ્યો છે। પહેલા તો તે કલેક્ટરમાંથી તેને ભલામણ લેટર લઈને તે કેન્દ્રીય વિદ્યાલયમાં ગયો હતો, પરંતુ કેન્દ્રીય વિદ્યાલયમાં એ ભલામણ એક્સેપ્ટ ન કરવામાં આવી અને ત્યારબાદ તે ફરીથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મળવા પહોંચ્યો હતો, પરંતુ અહીંયા પણ તેને નિરાશા મળી છે, પરંતુ હજી પણ તેના પ્રયત્નો શરૂ છે। જી બિલકુલ રાજેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। એક તરફ ભણશે ગુજરાત આગળ વધશે, ગુજરાતના બણગાતો ખૂબ જ ફેંકવામાં આવે છે, પરંતુ જે રીતે વિવેક દાસ સાથે જે બનાવ બન્યો, શિક્ષણ મંત્રી સાથે મુલાકાત થાય છે પરંતુ તેને
नालेशी हाथ लागे छे। मुलाकात चोक्कसथी थाय छे, परंतु जे तेने मदद जोईती हती ते मदद नथी मळी, कारण के तेने तेना नाना भाई बहन ने भणाववा हता, उच्च शिक्षण तेने आपवू हतुं, केन्द्रीय विद्यालय में एडमिशन अपावुं हतुं, ने खास तेना नाना भाई बहनोने ते आईएएस बनता जोवा मांगे छे। तो आ प्रकारनी मदद मांगवा माटे पहोंच्यो हतो, परंतु शिक्षण मंत्री प्रवेश बाबते मदद करवानी ना पाड़ी छे।